सदानंदं बोधि स्मितरुचिर पूर्णेन्दुवदन प्रफुल्लं भोजनमच्छदसदृश शोभाक्षियुगल कृपापरावार श्रितसकलजीवाति सुखदो महाश्रेयोर्मूर्ति जयति स हि नारायण मुनि वरनिवेशरमणीयदर्शनं मन्दहासरुचिरदनाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ओम अवतारिणे श्री स्वामी नारायणाय नमो नमः। ओम श्री हरि कृष्णाय नमो नमः। ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः। ओम श्री सद्गुरु चरण कमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवाननी, श्री हरि कृष्ण महाराजनी, श्री घनश्याम महाराजनी, श्री ठाकुर जी महाराजनी, श्री सदगुरु देव की। बधाई वाला भक्तों ने खूब एथी जय स्वामीनारायण। वाला भक्तों, लोयाधाम फ्लोरिडा ना आंगने सौ प्रथम जारे आगली वक्त अहीं रहेवानुं थयुं त्यारे उत्तम राजा दादा खाचरनुं आख्यान अहींथी शरू थयेलुं। महाराजने इच्छा हशे पूर्ण अहीं आगळ थाय, एटले अधूरुं आख्यान थोड़ा थोड़ा दिवसे लोयाधाम न्यूजर्सीथी करेलुं, तो पण दादा खाचरनुं संपूर्ण आख्यान हजू पूर्ण थयुं नथी। लगभग हजू 10 થી 12 लीलाओ दादा खाचरनी बाकी छे। अत्यारे छेल्ले दादा खाचरना लग्न थया छे। महाराजे दादा खाचर ने दीकरो नहोतो, कोई संतान नहोतुं, एना कारणे बीजा लग्न कराव्या छे। जसुबा साथे दादा खाचरना लग्न थया छे। धामधूमथी लग्ननी पूर्णाहुति थई त्यारे जसुबाए भगवान स्वामीनारायण पासे माग्यु छे। માગણીમાં ભગવાન પાસે એવું માગ્યું છે કે મારા દરબારમાં પ્રભુ તમે અને તમારા સંતો અખંડ રહો, આવું હું માગું છું। ત્યાર પછીથી દાદા ખાચરનો પરિવાર બહુ ખુશખુશાલ છે, બધાને બહુ આનંદ છે કે આવે તો મહારાજે કીધું એટલે દીકરો ચોક્કસ આવશે। મહારાજે જારની ખાનનું કામ કરાવ્યું છે, મધ્યનું 35મું વચનામૃત છે જેની ઉપર મહારાજ બેસીને વચનામૃત બોલ્યા છે, ત્યાં સુધી ભાગ 37ની કથા થયેલી છે। હવે ભાગ 38ની અંદર આજે આપણે પ્રવેશ કરી રહ્યા છે। પિયુડાને ચરણે નમી હરિ કૃષ્ણનું ધરી ધ્યાન, સદગુરુને વંદન કરી કહું ઉત્તમનું આખ્યાન। દયાળુ દયા કરીને કરજો ભેળા રહી વાત, જેથી જડે અમ મુમુક્ષુને રાજી પોરડવાની વાટ। ભક્તના ચરિત્ર શ્રવણથી વધે જીવમાં ઘણું બળ, ઉત્તમની કથા ઉત્તમ છે જેને સાંભળવી દઈ મન। જીભા જેથી પાવન થાય, શ્રવણ સાર્થક ગણાય,
વાલાના વાલાના ગુણ ગાતા મારા મને ક્યારેય તૃપ્તિ ન થાય. અમારા સર્વે ચરિત્ર લીલા, અમારા સર્વે ચરિત્ર લીલા, અમારા સર્વે ચરિત્ર લીલા, અમારા સર્વે ચરિત્ર લીલા. કલ્યાણકારી જાણો તમે ક્રિયા, કલ્યાણકારી જાણો તમે ક્રિયા. નામ સ્મરણનો મહિમા છે ભારી, નામ સ્મરણનો મહિમા છે ભારી, નામ સ્મરણનો મહિમા છે ભારી, નામ સ્મરણનો મહિમા છે ભારી. ભવસાગરમાં જીવને દે તારી, ભવસાગરમાં જીવને દે તારી, ભવસાગરમાં જીવને દે તારી, ભવસાગરમાં જીવને દે તારી. લક્ષ્મીવાડી એ વિરાજે વાલો, લક્ષ્મીવાડી એ વિરાજે વાલો, હરિ કથા સુનાવે છે કાનો, હરિ કથા સુનાવે છે કાનો. સંતો ભક્તો મધ્ય સોબે માવો, સંતો ભક્તો મધ્ય સોબે માવો, સંતો ભક્તો મધ્ય સોબે માવો, સંતો ભક્તો મધ્ય સોબે માવો. તારા મધ્ય સોબે જેમ ચાંદો, તારા મધ્ય સોબે જેમ ચાંદો, તારા મધ્ય સોબે જેમ ચાંદો, તારા મધ્ય સોબે જેમ ચાંદો. ભગવાન સ્વામિનારાયણે ઝારની ખાંડનું કામ કરાવ્યું એની ઉપર જ મહારાજ બિરાજ્યા. મહારાજે પછી ત્યાં વાત કરી કે જીવને અમારું ભજન સ્મરણ કરવું, અમારા ચરિત્રોને યાદ રાખવા, એને કરીને જીવનું જેવું સારું થાય છે એવું કોઈ વાતે કરીને થતું નથી. માટે ભજન સ્મરણ, ભગવાનના ચરિત્રો, આને યાદ રાખવાની ટેવ હંમેશા પાડવી જોઈએ. મહારાજ દાદા ખાચરના દરબારમાં રહ્યા છે, રોજ મહારાજ સારી સારી વાતો કરે છે. એકવાર લક્ષ્મીવાડીએ પધાર્યા, લક્ષ્મીવાડીએ જઈને ભગવાન સ્વામિનારાયણ ત્યાં સરસ કથાવાર્તા કરી રહ્યા છે. એ પહેલાં એવી ઘટના ઘટી કે જીવા બાપુ જે દાદા ખાચરના કાકા થાય, અને કાકાને ભત્રીજા પ્રત્યે ઈર્ષા બહુ હતી. સમાજની અંદર એક મોટામાં મોટા ઘણા બધા દુષણો છે, એમાંનું એક દુષણ છે ઈર્ષા. મારી પાસે ગમે એટલી સારી ગાડી હોય, સારું ઘર હોય, સારું ફર્નિચર હોય, પણ જો બાજુવાળા પાસે મારા જેવું આવે અથવા મારાથી થોડું સારું આવે તો આપણને ગમે નહીં, એને ઈર્ષા કહેવાય. અને આવી ઈર્ષા સમાજમાં પડેલી છે ત્યાં સુધી કે હું કરું તો હું કરું, બીજું કોઈ ના કરે, એને ઈર્ષા. શાસ્ત્રકારો એક વાત કરે છે, એક ગામની અંદર એક ભિક્ષુક ગયા, બ્રાહ્મણ, ભિક્ષા માગવા. ભિક્ષા માગવા ગયા તે ઘરે સાસુમાં નહોતા, એ મંદિર ગયા હતા, વહુ એકલા હતા. એટલે વહુને થયું કે સાસુમાં નથી, આમ તો બધું ચાવી સાસુમાં રાખે, પણ છતાં થયું કે નથી તો ભિક્ષુક આવ્યો છે, કંઈક આપું. એટલે વહુએ જે પ્રમાણે સાસુમાં દાન કરતા હતા એ પ્રમાણે એને અનાજ, લોટ, તેલ, ઘી બધું આપ્યું ઓલા ભૂદેવને. ભૂદેવ બહુ રાજી થયા,
ભૂદેવ ત્યાંથી પાછા નીકળ્યા અને ગામના પાદર સુધી પહોંચવા જાય ત્યાં સાસુમાં મંદિરમાંથી નીકળ્યા ભગવાનનું ભજન કરીને. સાસુમાએ પૂછ્યું, ભૂદેવ બહુ રાજી છો, ક્યાંથી આવો છો? બસ તમારે ઘેર જઈને જ આવ્યો, કે તમે મંદિરમાં હતા પણ તમારા વહુબા બહુ હારા, તે અમે તો તમારે ઘેર ગયા અને મેં ભિક્ષા માગી. મને કીધું સાસુમાં તો નથી પણ સાસુમાએ જે આપે છે બધાને એ હું તમને આપું, એટલું મને એમને આપ્યું એટલે હું બહુ રાજી છું, મારો આજનો દિવસ પાર પડી ગયો. અને સાસુમાં કે આપે તો હું આપું, એ હાની આપે, હાલ પાછો. લઈ ગયા ભૂદેવને પાછા ઘેર, લઈ ગયા ઘેર, લઈ જઈને બધું લઈ લીધું, લઈને બધું ઓસરી પર મૂક્યું. અને પછી કે આવે ચાલો તમે પાછા આમ પેલી ત્યાં દૂર ડેલીએ જઈને આવો, ભિક્ષામ દેહી કહીને ઊભા રહો. અને ભિક્ષામ દેહી કહીને ભૂદેવ ઊભા રહ્યા અને સાસુમાં એ આપ્યું ત્યારે એને હૃદયમાં શાંતિ થઈ. ઓલીને કીધું, દઉં તો હું દઉં, તું હાની દે, આપવાનું તો હતું જ. પણ આને કહેવાય ઈર્ષા. જે જીવા બાપુ હતા ને એને દાદા ખાચર ઉપર ઈર્ષા એટલી જ હતી. જીવા બાપુની ડેલી મોટી હતી, જીવા બાપુ પાસે રૂપિયા ઝાઝા હતા, જીવા બાપુ પાસે જમીન જાગીરો, એભલ બાપુ પાસે ઘણું બધું હતું, બંનેના ભાગ સરખા જ હતા. પણ દાદા ખાચરનો ઝાઝા ભાગનો ખર્ચો સંતો ને ભક્તોની સરભરા કરવામાં પૂરો થઈ જતો, એની આવકનો ઝાઝો ભાગ સંતો અને હરિભક્તોને સાચવવામાં જ જતો. જીવા બાપુને એવો કોઈ ખર્ચો નહોતો, એટલે જીવા બાપુ પાસે ગામ ગરાસ પણ મોટા, એ પાછા દાદા ખાચરની જેમ સમર્પણ કરીને રહેવાવાળા નહીં કે મહારાજની હારે નારે રહે, એટલે પોતાની ખેતીનું પોતાના કામકાજનું ધ્યાન પણ સારું રાખે. રૂપિયા જાજા, ભગવાનને કે તમે મારા દરબારમાં રહો, પણ ભગવાન જીવા બાપુના દરબારમાં રહેવા જાય નહીં, એટલે ઈર્ષા કે આ દાદા ખાચરે ભગવાન સ્વામિનારાયણને બાંધી દીધા છે. એટલે જીવા બાપુને એવું તો હતું જ કે દાદા ખાચરને વસ્તાર નથી, એટલે કે છોકરો કે કાંઈ નથી, એટલે જીવા બાપુ જ મેનું મારતા કે દાદાને પાછળ ખાવાવાળો કોણ છે. હવે હજુ લગ્નને ઘણો સમય થઈ ગયો પણ હજુ દાદા ખાચરને ત્યાં કોઈ સમાચાર આવતા નથી કે કંઈક દાદાને ત્યાં સંતાન થશે કે નહીં. એટલે જીવા બાપુ ઘણા મહિનાઓથી એવું બોલતા કે આ ભગવાન સ્વામિનારાયણને બીજા લગ્ન કરાવ્યા તોય દાદાને ત્યાં ક્યાં છોકરો થયો, કે એને ત્યાં કોઈ ખાવાવાળો નથી પાછળ. અને એની અંદર શ્રીજી મહારાજ પાસે આ સમાચાર પહોંચેલા ત્યારે શ્રીજી મહારાજ કે જીવા બાપુની બુદ્ધિ આટલી બધી ભ્રષ્ટ થઈ ગઈ કે અમને ભગવાન જાણે છે, પાછા ભજન સ્વામિનારાયણનું કરે, માળા ભગવાન સ્વામિનારાયણની કરે, દંડવટ રોજ ભગવાન સ્વામિનારાયણને કરવાના, અને તો પણ ઈર્ષા જ્યારે વ્યક્તિને થાય છે ત્યારે ઈર્ષા એ એવો પાટો છે, સામેની વ્યક્તિ ભગવાન છે, સંત છે, ભક્ત છે, સજ્જન છે, વડીલ છે, મારી ઉપર એના કેટલા ઉપકાર છે, આ કશું જ જોવા ના દે, એવો ઈર્ષાનો પટ્ટો છે. અને ઈર્ષાના કારણે જ આ જગતની અંદર મોટા મોટા દેશોને ઝઘડાશાના છે, મહાસત્તા માટે ઝઘડા છે, ઈર્ષાના છે ને. એક મહાસત્તા ગણાતી હોય તો બીજાને નથી ગમતું, મારે પણ મહાસત્તા થવું છે, એના કારણે ઈર્ષાના કારણે નિર્દોષ લોકો કેટલા પીલાય. આ બાજુ ઉપર શ્રીજી મહારાજ લક્ષ્મીવાડીએ બેઠા છે, કથા વાર્તા કરી રહ્યા છે. મહારાજને ખબર છે હવે સારા સમાચાર આવવાના છે, સભાની અંદર કથા વાર્તા કરી રહ્યા છે. અને ત્યાં મહારાજે સભાને મધ્ય જ્યાં બેઠા હતા ત્યાં લક્ષ્મીરામ દેરાશ્રી કરીને, લક્ષ્મીરામ બ્રાહ્મણ હતા, એ દોડતા દોડતા મહારાજ પાસે આવ્યા. લક્ષ્મીરામ દોડતા ત્યાં આવ્યા, સમાચાર હરિને સંભળાવ્યા, દાદાને ઘેર જન્મ્યો છે પુત્ર, દાદાનો વધાર છે તે કુળસૂત્ર, દાદાને ઘેર જન્મ્યો છે પુત્ર, દાદાનો વધાર છે તે કુળસૂત્ર, મહારાજને આનંદ થયો ભારી, ઉતરી કંઠ માથી ઉતારી, દેરાશ્રીને આપી છે તરત, મારો પૂરો થયો છે સંકલ્પ. ભગવાન કથા વાર્તા કરી રહ્યા છે
ત્યાં પેલો લક્ષ્મીરામ દોડતા દોડતા આવીને કે ભગવાન હે મહારાજ, મહારાજ એક હારા સમાચાર છે, દાદા ખાચરને ત્યાં છોકરાનો જન્મ થયો છે, મુક્તનો જન્મ થયો છે. અને મહારાજે કથા વાર્તા ઠપ કરી દીધી. મહારાજ એટલા બધા રાજી રાજી થઈ ગયા સભાની અંદર, બધાને આનંદ આનંદ થઈ ગયો. મહારાજ કે આજે અમને એટલો બધો આનંદ થયો, એટલો બધો આનંદ થયો, કારણ કે આજે અમારો સંકલ્પ પૂરો થયો, જેના માટે અમે દાદા ખાચરને બીજા લગ્ન કરાવ્યા હતા એ સંકલ્પ અમારો પૂરો થયો. આમાંથી સમજવાનું છે એ વાલા ભક્તો, કે ભગવાન પોતે પૃથ્વી ઉપર હાજર છે, દાદા ખાચરને ત્યાં સંતાન નથી, તો ભગવાને એવું ના કીધું કે જા તને છોકરો તારા ઘરમાં થઈ જાય. ભગવાન ધારે તો દીકરો ના થવાનો હોય ત્યાંય થાય. આજે કોઈ સાધુ સંકલ્પ કરે છે તો દીકરા દીકરીઓ થાય છે, તો ભગવાન સંકલ્પ કરે તો ન થાય. અને બીજું કે દાદા ખાચરના દરબારમાં અસમર્થ સાધુઓ નહોતા રહેતા. ગોપાળાનંદ સ્વામી જેવા જેનું સામર્થ્ય આજે પણ કળિયુગની અંદર સારંગપુરના હનુમાનજી મહારાજ, હરેકને સ્વીકારવું પડે, હિન્દુને સ્વીકારવું પડે, મુસ્લિમને સ્વીકારવું પડે, પારસીને સ્વીકારવું પડે, એવું ભગવાન કષ્ટભંજન દેવનું સામર્થ્ય સારંગપુરની અંદર આજે મોજૂદ છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં ના માનતો હોય, સ્વામિનારાયણ ભગવાનને એવું કહેતો હોય કે આ ગોટીવાળાને ત્યાં જવાય જ નહીં, એ કષ્ટભંજન દેવને ત્યાં સારંગપુર તો જાય છે. જેમ કે આ લાડુડી ના ખવાય એને હનુમાનજી મહારાજ પાસે તો જવું જ પડે સારંગપુર, એમ કે આ લાડુડીવાળા જોડે ના રહેવાય. ઘણાય સમાજમાં હોય છે એવી ટીકા ટિપ્પણી કરવાવાળા, પરંતુ એ હનુમાનજી મહારાજ પાસે તો જાય જ. સારંગપુરના હનુમાનજી મહારાજ પાસે કોણ નથી આવતો? પિક્ચરના એક્ટરને ત્યાં જવું પડે છે, ક્રિકેટરને ત્યાં જવું પડે છે, હિન્દુને તો જવું જ પડે, મુસ્લિમને પણ જવું પડે છે. એવા કષ્ટભંજન દેવ એ દાદા એ બેસાડ્યા છે તો ગોપાળાનંદ સ્વામીએ. એની અંદર સામર્થ્ય તો મૂક્યું છે ગોપાળાનંદ સ્વામીએ. આજે પણ કષ્ટભંજન દેવને જે ભૂતો ચેલેન્જ કરે છે એને ગોપાળાનંદ સ્વામીની લાકડી કંટ્રોલ કરે છે. દાદાને આજે ચેલેન્જ કરવાવાળા આવે છે, કષ્ટભંજન દેવને કહે છે લંગડા જારીની બહાર નીકળ, પછી બતાવું તને, અંદર બેઠો બેઠો વાત કરે છે. આવું બોલવાવાળા પણ આવે છે, સામા થઈ જાય છે હનુમાનજી મહારાજને. અને ત્યારે ગોપાળાનંદ સ્વામીની લાકડી કંટ્રોલ કરે છે એ પણ પ્રત્યક્ષ દેખાય છે. તો જે પરમહંસોનું સામર્થ્ય આજે પણ દેખાય છે, જે ગોપાળાનંદ સ્વામીનું, ગોપાળાનંદ સ્વામી એવું દ્રષ્ટાંત છે કે જે લગભગ દરેકને હા પડી જાય, કારણ કે એનો અનુભવ આજે દરેકને થતો હોય. કાંટા વિનાની બોરડી રાજકોટમાં આજે મોજૂદ છે, જે બોરડી ઉપર કાંટા નથી એને બોર આજે પણ આવે છે. એ બોરનો ઠડિયો લઈને તમે ગમે ત્યાં વાવો અથવા એ બોરડી કરો તે કાંટાવાળી જ થાય. એ જ બોરડીનો ઠડિયો તમે તમારા ઘરમાં લાવીને વાવો તો એ કાંટાવાળી બોરડી થાય, પણ એ રાજકોટની બોરડી જે છે એની નીચે ગોપાળાનંદ સ્વામી જ્યારે ગયા ને રૂમાલમાં કાંટા ભરાના, બસ સ્વામી એટલું બોલ્યા, તારી નીચે આવા ભગવાન બેઠા, આવા સાધુ બેઠા ને તારા સ્વભાવના ખર્યા, ત્યાં બધા કાંટા ખરી ગયા. આજ દિવસ સુધી એ બોર્ડિંગ કાંટો નથી આવ્યો. તો એવું સામર્થ્ય આ પરમહંસોનું આજે પણ આપણી નજરની સામે દેખાય છે. એવા સમર્થ મહાપુરુષો દાદા ખાચરના દરબારગઢમાં રોજ રહેતા હતા અને દાદા ખાચર એમનો બહુ રાજીપો લેતા હતા, કારણ કે પોતાનું સર્વસ્વ સાધુ માટે અર્પણ કરવું, ભગવાન માટે અર્પણ કરવું. એટલે છતાં પણ દાદા ખાચરે એવો સંકલ્પ ના કર્યો કે મારે ઘેર દીકરો નથી, આ સાધુઓ મને આશીર્વાદ આપે ને દીકરો થાય, ભગવાન મારા દરબારમાં બિરાજે છે ને મારે બીજા લગ્ન કરવા પડે, બીજા લગ્ન કરીને તો હવ દીકરા આપે, પણ આ જ લગ્ન જે પહેલું થયું છે એમાં દીકરો આપે તો ભગવાન હાચા. આવું દાદા ખાચરે દાવો ના કર્યો. એ દાદા ખાચરની ભગવાનમાં સંપૂર્ણ નિષ્ઠા કહેવાય, ભગવાનમાં સંપૂર્ણ અને સંતોમાં સંપૂર્ણ એ દાદા ખાચરની નિષ્ઠા કહેવાય. મહારાજે વચનામૃતની અંદર પ્રથમના 70માં વચનામૃતમાં કીધું, ભગવાન પાસે ક્યારેય પણ એવી આશા લઈને ના જવું કે મને ભગવાન આવું આપે, આવું આપે, આવું આપે, આવું આપે, કારણ ભગવાન આપણી ઈચ્છાઓ પૂરી કરે તો આપણે ભગવાનના બહુ પાકા ભક્ત થઈ જઈએ. પણ ભગવાનને આપણી ઈચ્છામાં ક્યાંક દુઃખ દેખાતું હોય ને ભગવાન જો ઈચ્છા પૂરી ન કરે તો આપણે ભગવાનના નિશ્ચયમાંથી પાછા પડી જઈએ, આપણે સત્સંગમાંથી પાછા પડી જઈએ. આપણને એમ થાય કે હું આટલું બધું મંદિર ને સત્સંગ માટે કરી કરીને મરી ગયો તોય મને ભગવાને ગાડી તો આપી નહીં. હવે ભગવાને બીજું ઘણું આપ્યું હોય એ યાદ ના રાખ્યું,
ભગવાને 50 ફાઇલો આપણી પાસ કરી એ યાદ ના રાખ્યું, પણ એક ફાઇલ ખાલી ભગવાને વિચાર્યું કે આ બિચારો દુઃખી થશે, રહેવા દો એક ફાઇલ પછી મોડા. તો ભગવાને ખાલી એ ફાઇલને ખસેડીને બાજુ પર જ મૂકી દીધી છે. ભગવાન કે હમણાં 2020માં નહીં, આ ફાઇલને 2026માં ખોલવાની છે, ખોલવાની જ છે, મારો ભગત છે, મારે સંકલ્પ તો પૂરો કરવો પડે, પણ 2020 નહીં, 21 નહીં, હમણાં કોરોના બહુ છે, 2026માં. પણ ભગવાનનો ભગત એવો ને ધીરજ રહે નહીં. 2020 સુધી ભગવાને બધી ફાઇલો કમ્પ્લીટ ચલાવી હોય, ભગવાને દયા કરીને હવે 2026 6 વર્ષ પછી ફાઇલ ખોલવાની છે, પણ આને ધીરજ રહે નહીં. અને ઘણાય એવા ભગવાનના ભક્તોને એવું થાય છે, કથા વાર્તાના યોગ વિના ભગવાનનો નિશ્ચય તૂટી જાય, ભગવાનનું ભજન છોડી દે, ભગવાનનું મંદિર ઘરમાંથી કાઢી નાખે, કંઠી ગળામાંથી તોડી નાખે. તો કંઠી તોડવાથી કે ભગવાનનું મંદિર ઘરની બહાર મૂકી આવવાથી કે ભગવાનને નહીં માનવાથી કે મંદિર નહીં જવાથી કે સાધુ પાસે નહીં જવાથી કંઈ સંપત્તિ તો મળી નથી જવાની, એ ફાઇલ ચાલી તો જવાની નથી, પણ કલ્યાણ બગડે. માટે કથા વાર્તાનું અંગ એટલા માટે જોઈએ કે કોઈ પણ પરિસ્થિતિમાં આપણો ભગવાન પ્રત્યેનો નિશ્ચય ડગે નહીં. મહારાજ એટલા બધા રાજી થયા અને ભગવાને પોતાના ગળામાંથી એક સોનાની ચેન ઉતારી, અને ચેન ઉતારીને પહેલાં લક્ષ્મીરામ બ્રાહ્મણ હતા એમને ભેટ આપી, અને પછી મહારાજ દોડતા દોડતા દાદાના દરબારગઢમાં ગયા, અને ત્યાં જસુબા પાસેથી મહારાજ કહે છે, વહેલો વહેલો એ દીકરો જન્મ્યો છે અને અમારા ખોડામાં લાવો. હવે 1.25 મહિના સુધી તો બાળક મંદિરે પણ ક્યાંય નહીં, ઘરમાં જ રહે. 1.25 મહિના પછી એને ભગવાન કે સાધુ પાસે લવાય. આ તો શ્રીજી મહારાજ પોતે ભગવાન છે, મનુષ્ય આકારે છે, એટલે ભગવાને કીધું અત્યારે જે બાળકને લાવો. અને બાળકને ત્યાં મહારાજ પાસે લાવવામાં આવ્યા અને મહારાજે એનું નામ પાડ્યું, બાવો ખાચર નામ તે રાખ્યું, બાવો ખાચર નામ તે રાખ્યું, હરિ ચરણે માથો તે તો નાખ્યું, હરિ ચરણે માથો તે તો નાખ્યું, અંગૂઠો ચોસે હરે નો મુખમાં, અંગૂઠો ચોસે હરે નો મુખમાં, અંગૂઠો ચોસે હરે નો મુખમાં, અંગૂઠો ચોસે હરે નો સદા રહે શ્રીજીના સુખમાં, સદા રહે શ્રીજીના સુખમાં, સદા રહે શ્રીજીના સુખમાં, સદા રહે શ્રીજીના સુખમાં, બાવા ખાચરને રમાડે વાલો, બાવા દાદા ખાચરના છોકરાને મહારાજ સ્વયં રમાડે છે, વાલો ઓ રમે મહારાજ સંગે નિત બાવો, રમે મહારાજ સંગે નિત બાવો, મોટી બાજા શોભા જોઈને લીલા, મોટી બાજા શોભા જોઈને લીલા, અંતર મારા કે સુખ લીધા, અંતર મારા કે સુખ લીધા, અંતર મારા કે સુખ લીધા, અંતર મારા કે સુખ લીધા. મહારાજે એને હાથમાં લીધો અને મહારાજે એનું નામ પાડ્યું સ્વયં બાવો. આવું નામ આજે પાડ્યું હોય તો, આજે તો બાવો બાવા થયા હોય એને બાવો કોત નથી સારું લાગતું, કહો નામ પાડવાની વાત ક્યાં છે. આજે તો કોઈ બાવા થયા હોય તો તમે કહો બાવા, તો કે ના એ ના સારું લાગે. જોકે સાધુ શબ્દ સારો લાગે, પણ એવું છે એક સમાજમાં એવી કહેવત થઈ ગઈ, બાવા બગાડે ને સાધુ સુધારે. બાવા છે ને
હોકાવાળા, બીડીઓવાળા, ચલમોવાળા એ બાવા કહેવાય. પણ જેને જોવાથી અંતરમાં શાંતિ થાય, જેના દર્શને કરી આપણા અંતરની અંદર પરમ શાંતિનો અનુભવ થાય, જેના શબ્દો સાંભળવાથી આપણને કંઈક ભગવાનમાં હેત થાય, જેની સાથે રહેવાથી જેની ક્રિયા જોવાથી આપણને અહોભાવ થાય એને સાધુ કહેવાય. અને જેને જોવાથી આપણે તંગ થઈ જઈએ, આપણું મગજ શાંત હોય અશાંત થઈ જાય, અને તમને ખબર હોય કે ના હોય ઘણી જગ્યાઓએ આજે પત્રિકા છપાય ને તો પત્રિકામાં આપણે હોય કે ફૂલના મુખ્ય યજમાન, સીધા સામાનના મુખ્ય યજમાન, કથાપારાયણના મુખ્ય યજમાન આવી પત્રિકાઓ છપાય. એમ એવી પત્રિકાઓ છપાય, બીડી અને તમાકુના યજમાન, હોકા ચલમુના યજમાન એવી પત્રિકાઓ છપાય. અને એવી પત્રિકાઓ છપાય એવું નહીં, સ્ટેજ ઉપર એવા પ્રોગ્રામ પણ થાય અને જેને કદાચ એવો અનુભવ કર્યો હશે એને ખબર પણ હશે, ખબર પણ હશે. અને થોડું મંત્રજંત્ર જાણતા પણ હોય, થોડા ઘણા કોકને આશીર્વાદ આપ્યા મંત્રજંત્રથી લાગી ગયા તો આ દુનિયામાં તો ક્યાં, આ દુનિયામાં તમે કોઈને એમ કહો કથા વાર્તાનું આયોજન છે તો 7 દિવસનું આયોજન હોય તો ગઈકાલે મેં કીધું તે એમ 7 દિવસમાં 1 દિવસ વ્યવહારે આંટો મારી જાય, એ આંટો મારી જાય કથા ના સાંભળે. આપણે કહીએ આવજો તો કે વા 1 દિવસ ઊભા ઊભા આંટો મારી જઈશ, 1 દિવસ આંટો મારી જઈશ, હા મોઢું બતાવી જઈશ વ્યવહારે, કે જાને માણેક ચોકમાં ફરવા જવાનું હોય. પણ એને એવું કહો કે 7 દિવસ છે ને એક ફિલ્મ સ્ટાર આવ્યો છે અને 7 ફિલ્મ સ્ટારોના 7 દિવસના 2 કલાકના પ્રોગ્રામ રાખ્યા છે, તો તમને કહેશે બ્લેકમાં મળતી હોય તો ટિકિટ આપજો. એમને એવું કહો કોઈક એવા એક એવા સિદ્ધ હિમાલયના આવ્યા છે, તમારા ગમે એટલા રોગ હોય શરીરના, કોઈ પણ તકલીફ હોય, તમારે કંઈ પણ હોય ને તો તમારું સમાધાન 5 મિનિટ એની એપોઇન્ટમેન્ટ મળે ને તમને એ મંત્ર આપે, પડીકી આપે એટલે સારું થઈ જાય, તમારે પ્રચાર કરવા ના જવું પડે, એનો પ્રચાર આપોઆપ હવામાં થઈ જાય. તમે જો આયોજક હો ને તો તમને ગોતતા ગોતતા હજારો માણસ તમારી પાસે આવે, પણ તમે ખાલી મોટા મોટા બેનરો મારો કે આ કલ્યાણ કરવા માટે ને મોક્ષ કરવા માટેની વાતો આ જગ્યાએ મળે છે તો જીવ કે આંટો મારી જઈશ ને મોઢું બતાવી જઈશ. અને ઓલાની અંદર ગોતતો ગોતતો તમને આવે કે ભાઈ કંઈક મેળ ખાય તો કહેજો, અમારે કંઈક થઈ જાય 5 મિનિટ મળવાનું. કારણ કે જીવને આ શરીર છોડવાનું છે ને યાદ જ નથી, આ શરીરને મૂકવાનું છે યાદ જ નથી, એટલે એ શરીર મૂક્યા પછીનું કશું આયોજન જ નથી વિચારતો, શરીર છે એનું જ આયોજન વિચારે છે. 60 વર્ષ થયા હોય તો હજુ એવું વિચારે કે 70-80 સુધીનું શું આયોજન, પણ એવું ન વિચારે કે 60 વર્ષ પછી આ શરીર, 80 વર્ષ પછી આ શરીર પડશે ત્યારે જે હું પોતે આત્મા છું એનું શું કરવું, આનો વિચાર સત્સંગ સિવાય કોઈ જગ્યાએ મળતો નથી. આ લોકનું બધાને ગમે છે પણ શરીર છોડ્યા પછી, એટલે જ ગુણાતીતાનંદ સ્વામી પોતાની વાતોમાં કહે છે જ્યાંથી અચાનક ઉચાળા ભરવા છે, જ્યાંથી અચાનક ઉઠી જવું છે, જ્યાંથી અચાનક જતું રહેવાનું છે. આપણી વચ્ચેથી કેટલાય અચાનક ગયા છે, જાય છે અને જશે, અને એ અચાનક જે ઉપડવાનું છે, દરેક પોતે ઉપડે છે, એમાં એક આપણો પણ નંબર છે. આપણું પણ હું ઘણી વખત કહું છું, આ જ્યારથી કોરોના વાયરસ થયો ને ત્યારથી મને સંતોએ પેલું વર્લ્ડોમીટર બતાવ્યું છે, યોગેશ ભગત વર્લ્ડોમીટર આવે છે ને એની અંદર આમાં આંકડા ફર્યા જ કરે, એ મને જ્યારે કોરોના વાયરસ શરૂ થયો ત્યારે મને ખબર પડી કે આવું કંઈક છે, એ મને બતાવ્યું હતું સંતોએ. એટલે મારો પહેલેથી વિચાર એવો કે હું કંઈ પણ જોઉં એટલે હું પાછું એની આરે કંઈક આત્માલક્ષી કંઈક વિચાર કરું. એક દિવસ મેં શું કર્યું, ઠાકોરજી જમાડવા માટે અમે બેઠા ત્યારે હું આંકડો જોઈને બેઠો એનો અને મીટર ચાલુ કર્યું. ઠાકોરજી જમાડતા આપણને 15-20 મિનિટ તો થાય, એટલે જમાડીને ઊભા થયા અને જોયું હજારોની સંખ્યામાં ઉપડી ગયેલા બધા, એ મીટર ફરતું હતું. ત્યાં ડેથનું મીટર છે, જન્મનું મીટર છે, બધા ફર્યા જ કરતા હોય છે આંકડાઓ. આપણને થાય એક દિવસ આ એક જ આંકડાની અંદર આપણે, આમ આપણે જોઈએ ત્યાં તો 4 આંકડા ફરી ગયા હોય, એમાંનો એક આંકડો આપણે છીએ એક દિવસ, એ મીટરમાં આપણી નોંધ લેવાવાની છે. એ મીટર કે આપણા માટે નથી બન્યું એમ નહીં, આપણા માટે પણ બન્યું છે, આપણે જતા રહેશો મીટર ચાલુ રહેવાનું છે. એ જો અનુસંધાન હોય
तो ज जीव मृत्यु पछीनी तैयारी करे, बाकी बधा ज आ जीवनना अंत सुधीनी तैयारीओ करे छे, पण जीवनना अंत थया पछीनी तैयारी जे करे एने भगवान स्वामीनारायणे वचनामृतनी अंदर प्रथमना 50मा बुद्धिवाळो कीधो छे, कुशाग्र बुद्धिवाळो कीधो छे। माटे ए तैयारी भगवानो भक्त करे। महाराज पोते बावा खाचरने रमाड़े, पोते दादा खाचरना पुत्रने जोईने महाराजे बावा खाचरने धीरे 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 8-9 મહિનાના થયા ને ગોઠણિયા પર ચાલતા થયા, એટલે પછી મહારાજ બેઠા હોય ઢોલી આગળ તો બાવા ખાચર આવે, મહારાજ ઘણી વખત રમાડે, ઘણી વખત ભગવાન ઊંચા કરે, ઘણી વખત ભગવાન એને નીચે બેસાડે ને તો બાવા ખાચર ભગવાનનું કંઈક અંગ ગોતે, એમાં ભગવાનના પગનો અંગૂઠો હાથમાં આવી જાય ને તો જમના પગનો અંગૂઠો બાવા ખાચર ચૂસતા, ભગવાનનો અંગૂઠો, આવા ભાગશાળી। પછી ધીરે ધીરે મોટા થયા ને તો મહારાજ શું કરે, મહારાજ પાસે કેરીઓ આવે, કેરીની સિઝન હોય, ફ્લોરિડા જેવું ધામ હોય તો હારી હારી કેરીઓ આવે, બોકાથી કેરી આવી છે, સારી આવે છે, મીઠી કેરી આવે છે। હવે કેરીઓ આવે ને એટલે મહારાજ શું કરે, કેરી કોઈકને કોઈકને ભેટ આપે, એમાં બાવા ખાચરને મહારાજ રોજ ગોળીને કેરી આપે, ડેલી આપે। અને એક એવો નિયમ છે, તમે બાળપણમાં જે બહુ જમ્યા હો ને એ જ તમને આ જીવન ભાવે, તમને જે બાળપણમાં જમાડેલું હોય એ જ વસ્તુ તમને આ જીવન ભાવે, એ વસ્તુ મળે એટલે તમને લાગે ભગવાન મળે। ઘણાને એવું હોય કે બાજાના રોટલા જ ભાવે, અને ઘણા એવા હોય બાજાના રોટલા આવે તો એને મોત લાગે, અમારે ઘણા સંતો હોય કે બાજાના રોટલા મળે તો એક એક બરાબર છે આજે, અને ઘણા સંતો એક બાજાના રોટલા મળે તો એ કે ના આજે રોટલી ભાખરી હોય તો, નહીં તો બાજાના રોટલા હોય તો પછી આપણે ભૂખ્યા રહેશું, કારણ કે એને બાળપણમાં એ નથી જમ્યા। અહીંયા આગળ અત્યારના જે સાધુ થાય છે, અત્યારે અમેરિકામાં જન્મેલા હોય એ સાધુ થાય તો એને પીઝા મળે તો એ આનંદ થાય। હવે અમારે સાધુના આશ્રમમાં તો પીઝા વર્ષમાં એકવાર બને તો બને, પણ એને એવું હોય ત્યારે ગમે, પાવ બને તો ગમે, અને હવે અમે બધા એની વચ્ચે જન્મ્યા ના હોય તો અમને તો થોડુંક બસ, પછી જાજુ ના ફાવે। જે બાળપણમાં જમ્યા હોય બહુ ભાવે, મહારાજ કેરી ઘોડીને બાવા ખાચરને આપે પ્રસાદી ની કરીને, બાવા ખાચર કેરીઓ બહુ ખાય, તે પછી જસુબા કે મહારાજ આને કેરીઓ બહુ ના ખવડાવશો ગરમી નીકળશે, મહારાજ કે આ તો મોટો થઈને કેરી પર જ રહેવાનો છે, શાસ્ત્રમાં એવું લખાનું બાવો ખાચર મોટા થયા તો પણ એમને કેરીઓ બહુ ભાવતી, અને કેરી ઉપર જ રહેતા, બીજું કાંઈ ખાય જ નહીં, કેરીઓ ઉપર રહેતા, એવું શાસ્ત્રની અંદર લખાનું। એ બાવા ખાચર એટલા ભાગશાળી કે મહારાજે પોતાના હાથે એમને કેરીઓ જમાડી। બીજા એક દાદા ખાચરના દીકરા થયા, એનું નામ અમરા ખાચર। આ લોકોનો જન્મ ક્યારે થયો અને મોટા નાના એવું કોઈ શાસ્ત્રમાં ઉલ્લેખ મળતો નથી, એટલે જેવા ચરિત્રો મને પ્રાપ્ત થયા એવા હું કહું છું। અમરા ખાચરનો જન્મ થયો અને અમરા ખાચર એમના બીજા દીકરા, એ બહુ સુરવીર હતા, અમરીશ રાજા જેવા જબરજસ્ત સુરવીર, અમરીશ રાજા જેવા આત્મનિવેદી અને ક્ષત્રિય કુળની અંદર જન્મેલા એટલે સુરવીર પણ બહુ સુરવીર હતા। એમાં એક વખત મહારાજ સ્વધામ પધાર્યા, 1886માં મહારાજે જ્યારે મનુષ્ય લીલા પૂરી કરી ત્યાર પછી ચૂડા ગામનો એક હરિશંકર નામનો બ્રાહ્મણ હતો, ચૂડા ગામનો, એ હરિશંકર એવો હતો ભગવાન સ્વામીને જેવો વેશ કાઢે, પહેલાંના જમાનામાં આવા કોઈ વિડીયો, ઇન્ટરનેટ, કોમ્પ્યુટરો, વોટ્સએપ, ફોન આવું તો હતું નહીં, એટલે એ શું કરતો કે ભગવાન સ્વામીને ધામમાં જતા રહ્યા પણ હજુ એ સમાચાર એ વખતે ભારતના ખૂણે ખૂણામાં પહોંચતા તો ઘણી વાર લાગે, એટલે આ શું કરે, ભગવાન સ્વામીનો વેશ કાઢીને ગામડે ગામડે જાય અને ભગવાન સ્વામીને હું છું આ રીતનું એ પ્રતિપાદન કરે। એની અંદર એક વખતે ગઢપુરમાં આવી ચડ્યો, ગોપીનાથજી મહારાજ ત્યારે ગઢપુરમાં પધરાવી દીધેલા હતા, અને ગઢપુરની અંદર એ હરિશંકર આવ્યો કે મારે ગોપીનાથજીના દર્શન કરવા જવું છે, આવું કહીને આવ્યો। આજે પણ જીવતા ભગવાન સ્વામિનારાયણ મળી જાય તમને, એક ભાઈ છે એક જગ્યાએ આદિવાસી વિસ્તારની અંદર, એવું કે સ્વામિનારાયણ ભગવાનને તો મેં મોકલ્યા હતા કે ધામમાંથી, એની પરચાની બુકો ફરે આટલી 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 એની બુકો ફરે છે, એને લોકો ઘરની અંદર સિંહાસનની અંદર ફોટા રાખે છે ને, આજે કેટલા લોકો એવા છે એક એક ઘરની અંદર, અમેરિકાની અંદર એક સ્ટેટની અંદર, અમેરિકામાં એ ઘરની અંદર પધરામણી કરવા જવાનું થયેલું, પધરામણી કરવા ગયા તો પધરામણી કરવા ગયા તો ભગવાનનું સ્વરૂપ તો હતું પણ બાજુની અંદર એક ગુરુનું સ્વરૂપ હતું, પણ એ ગુરુ બીડી પીતા હતા,
બીડી પીતા હતા, ગાડા ઉપર બેઠા બેઠા બીડી પીતા હતા. અમે પૂછ્યું કે ભગત તમે સત્સંગી થઈ ના, તો કે ગુરુ ને ભગવાનનો સાક્ષાત્કાર છે પણ બીડી પીતા પીતા, બીડી પીતા પીતા. આવું પણ સમાજની અંદર હોય છે. ત્યારે જોઈને દુઃખ થાય, ભગવાન સ્વામીએ જે શુદ્ધ પરંપરા આપી છે, ભગવાન એ ભગવાન જ છે. હા, ભગવાન જેવા ભગવાનના મોટા સાધુ હોય છે, ભગવાન જેવા ભગવાનના મોટા ભક્તો હોય છે, ભગવાનના સામર્થ્ય કરીને ભગવાન ભગવાનમય કહેવાય. મહારાજે લોયાના 13માં કીધું, જો સત્સંગની અંદર અતિશય જે લુખ્ખા થાય છે ને, ભગવાન સિવાય બીજું કાંઈ નહીં, એમાંય કશો માલ નથી આવતો. અને જે એવું કહે છે કે અંધશ્રદ્ધાથી ગમે તે જોડાઈ જાય, એની અંદર પણ નુકસાન, બંનેમાં નુકસાન છે. ભગવાન ભગવાનની જગ્યાએ છે, કોઈ ભગવાનના સત્પુરુષો છે તો એ સત્પુરુષની જગ્યાએ છે, પણ અસત્પુરુષ હોય બીડી પીવાનું અને એને તમે એમ માનો કે આને ભગવાન સાથે સાક્ષાત્કાર હોય, બેની વાત શક્ય કેવી રીતે બને? જ્યાં આગળ સુઘડ સમાજ બનાવવાનો છે તે વાત કેવી રીતે શક્ય બને? છતાં પણ માનવાવાળા માને છે, એને એને પોતાના ઘરમાં પધરાવાળા પધરાવે છે અને માને છે કે આને ભગવાન સાથે સાક્ષાત્કાર. ભગવાન સ્વામીએ આપણને બહુ સરસ એક રીત આપી છે, સિંહાસનમાં બિરાજમાન ભગવાન, એ સર્વોપરી સર્વ અવતારના અવતારી, અને એ ભગવાન જે ભગવાનના મોટા પુરુષની અંદર અખંડ રહ્યા હોય પાત્રની તારતમ્યતા એ કરીને, તો એ સાધુને પણ ભગવાન જેવા કહેવાય. કોઈ સાધુને તમે ભગવાન જેવા કહો અને એવું કોઈ કોઈ એવું કહે કે એવું તો કહેવાય નહીં, એ તો ખોટું કહેવાય, એ પણ દોષ છે. લોયાના 13માં મહારાજે કહ્યું, આ નારાયણને લઈને મુક્તાનંદ સ્વામીને પણ ભગવાન જેવા કહેવાય, ભગવાન ના કહેવાય. એવું ના કહેવાય કે મુક્તાનંદ સ્વામી એટલે ભગવાન, એવું ના કહેવાય ગોપાળાનંદ સ્વામી એટલે ભગવાન, પણ એવું ચોક્કસ કહેવાય કે મુક્તાનંદ સ્વામી અને ગોપાળાનંદ સ્વામી એટલે ભગવાન જેવા સાધુ. એવું તો ચોક્કસ કહેવાય, એવું તો ચોક્કસ બોલાય. આજે પણ કોઈ સત્પુરુષ એવા હોય કે જેના દ્વારા હજારો જીવ ભગવાન ભજતા હોય, તો એના માટે એવું ચોક્કસ બોલાય કે આ સાધુ એટલે ભગવાન જેવા, મને મળેલા મારા સદગુરુ એટલે ભગવાન જેવા, એમ કહેવાય. પણ ભગવાન જ એમ ના કહેવાય. ભગવાન તો એક અને માત્ર એક જ છે, એના જેવો થવાને કોઈ સમર્થ નથી, એના સિંહાસનમાં બેસવાને કોઈ સમર્થ નથી. એ સિંહાસન ઉપર એક જ દ્વિભુજ મૂર્તિ એક જ છે, અક્ષરધામના સિંહાસનમાં મધ્યના 13માં પ્રમાણે તે જ મધ્ય એક જ મૂર્તિ છે અને એ જ સિંહાસનમાં બિરાજમાન છે. તમે અહીં જુઓ, હરિકૃષ્ણ મહારાજ સિંહાસનમાં બિરાજિત છે, બાજુમાં ગોપાળન સ્વામી અને મુક્તાનંદ સ્વામી છે, પણ એ શ્રીજી મહારાજની જેમ સિંહાસનમાં બેઠેલા નથી, સેવામાં છે. એક જળ ઝાડી લઈને ઊભા છે, એક ફ્રૂટ લઈને ઊભા છે. તો મહારાજની સેવાની અંદર ઊભા છે બંને સદગુરુ સંતો, સેવામાં છે પણ મહારાજની જેમ નથી બેઠા. સિંહાસનમાં એક અને માત્ર એક જ મૂર્તિ છે, બાકી બધા જ મુક્તો ભગવાનની સેવામાં છે. માટે એ વાત ભગવાન સ્વામીએ બહુ સ્પષ્ટ આપી. દુનિયામાં કેવું થયું છે, કોઈ જગ્યાએ ભગવાનનું એટલું બધું પ્રધાનપણું થયું તો ભગવાનનું પ્રધાનપણું તો હોવું જ જોઈએ, પણ ભગવાન પછીથી સદગુરુ સત્પુરુષ સાધુ શાસ્ત્ર બધાનો છેદ ઉડી ગયો. આપણે ભગવાન ભગવાન કોઈ દી કહે નહીં, કંઠી ગળામ નથી, ભગવાન કોઈ દી કહે નહીં પૂજા કરતો નથી, ભગવાન કોઈ દી કહે નહીં ના ખાવાનું ખાય છે, ભગવાન કોઈ દી કહે નહીં ના જોવાનું જોવે છે, ભગવાન તો ભગવાન બેઠા છે. એટલે એ સમાજ એવો થયો કે એના એને સત્સંગ કોઈ દી થયો નહીં, કારણ કે કોઈ દી કોઈ સાધુ પાસે જાય જ નહીં. આપણે ભગવાન ભગવાન ભલા ભગવાનને જઈને પગે લાગી નીકળી જાય, ભગવાન કોઈ દી કે નહીં તારે આટલું સુધારવાનું છે. એટલે એ સમાજ ઘડ્યો નહીં, ઘડતર વિનાનો થયો. તો બીજો કેટલોક સમાજ એવો થયો કે ગુરુ જ ભગવાન, ગુરુ જ ભગવાન. તો ગુરુ જ ભગવાન એટલે ભગવાનનો છેદ ઉડી ગયો, એમાં ભગવાન છૂટી ગયા, બંનેમાં દોષ છે. એ બંનેનો દોષ ભગવાન સ્વામીને કાઢી નાખ્યો. ભગવાન એ ભગવાન અને ભગવાનને મળેલા સત્પુરુષે ભગવાન જેવા, એ ભગવાન થકી ભગવાન જેવા. આટલો સ્પષ્ટ મત દુનિયાની અંદર આજે ભગવાન સ્વામીએ સિવાય ક્યાંય આટલું સ્પષ્ટતાથી નહીં મળે. સત્પુરુષનું ગૌરવ ઘટે નહીં અને ભગવાનનું મહાત્મ્ય પણ ઘટે નહીં, એ બંનેનો સમન્વય ભગવાને કરી આપ્યો. હરિશંકર ત્યાં દર્શન કરવા માટે આવ્યા, અમરા ખાચરને ખબર પડી, ત્યારે અમરો ખાચર કહે છે કે જો હરિશંકરને મરી જવું હોય ને, ગળું એનું ધડથી ઉતારી નાખવું હોય તો જ ગઢપુરની અંદર પગ મૂકે. જો હરિશંકર ગઢપુરમાં આવ્યો છે
અને ગોપીનાથજી મંદિરના પગથિયા ચડ્યો છે તો ધડથી માથું જુદું ના કરી દઉં દાદા ખાચરનો દીકરો નહીં, એટલા સુરવીર હતા. અમરો ખાચર છે બીજો સૂત, સુરવીર તે ક્ષત્રી સપૂત, અમરી સમાન ભક્તિ નિત કરે, વૃત્તિ હરિ વિના બીજે નવ ઠરે. ભગવાનની ભક્તિ બહુ જબરી કરતા હતા અમરા ભગત, અખંડ ભગવાનનું ભજન કરતા, અને ક્ષત્રિય સુરવીર પણ એવા હતા. પક્ષ પણ મહારાજનો એવો, હરિશંકરને ગઢપુરમાં પગ ના જ મૂકવા દીધો, અને હંમેશા પાખંડ અને ધતિંગને ક્યારેય પ્રોત્સાહન ના આપવું. આપણને જ્યાં ખબર પડે એ પાખંડ થાય છે ત્યાં આગળ આપણાથી ક્યારેય પણ પગ મૂકાય જ નહીં. પાખંડ, ધતિંગ, ઢોંગ, એની અંદર આપણે કોઈ પણ રીતે ઇન્વોલ્વ થઈએ તો એ બધો દોષ આપણને લાગે. માટે જ્યાં પાખંડ થતું હોય, ધતિંગ થતું હોય, ઢોંગ થતો હોય, આજે કેટલા લોકોને ધૂતે છે, કેટલા લોકોને ધૂતે છે. તમે જુઓ કે આ વિધિ આટલા ક્રેડિટ કાર્ડથી ઘસીને આપો, ફોનમાં એ તમારું સમાધાન કરે, તમારું જ્યોતિષ ત્યાં બેઠા બેઠા જોવે ને તમને અહીંયા આગળ સુખી કરે, તમારું ક્રેડિટ કાર્ડ ઘસીને એ તમને, તમારું ક્રેડિટ કાર્ડ ઘસે ત્યારે તો એ સુખી થાય, એ તમારા ક્રેડિટ કાર્ડમાં ક્યાંથી નાખવાનો? શક્ય જ નથી. એ ક્રેડિટ કાર્ડ તમારું અહીંથી $1,000 ઘસે આજે છે જેવું, અને એ બેઠા બેઠા ફોન પર વિધિ બતાવે કે આવો વિધિ કરો એટલે સુખી થશો. એને હામે એટલું કે ભાઈ તું એવો વિધિ કરને કોઈનું ક્રેડિટ કાર્ડ ઘસવું જ ના પડે, ફ્રી ઓફ ચાર્જ તું વિધિ કર, અને એવો વિધિ કર કે આકાશમાંથી રૂપિયા આમ પડે આજ કરે. શક્ય નથી. જે વસ્તુ જેમ થાય એમ જ થાય. જ્યોતિષશાસ્ત્ર સાચું છે, પણ એ જ્યોતિષીઓ, એ જોવાવાળા, એ પવિત્ર બ્રાહ્મણો પૂર્વે કેવા હતા કે જ્યોતિષ જોઈ અને બસ તમને કહી દે કે આવું છે ને આવું કરશો તમે સુખી થશો, બસ એટલું જ. શાસ્ત્ર તો વેદનું અંગ છે, પણ એવા વિધિ વિધાનોથી જો બધી આખી દુનિયા સુખી થતી હોત તો આ દેશોને મિલિટરી રાખવાની જરૂર જ નહોતી. 12-15-20 બેહાડી દે મિલ ત્યાં સરહદ ઉપર, કે એવો વિધિ કરો કે કશું થાય જ નહીં આ દેશને. આ કોરોના જેવું થયું હોય ત્યારે આવા 25-50ને ભેગા કરીને કહેવાનું કે એવો વિધિ કરો કે આટલા એરિયામાં કોરોનાનો પ્રવેશ જ ના થાય. થાય છે, શક્ય, એવું બને છે. માટે ભગવાનનો નિશ્ચય રાખીને સુખ આપે તો સુખ અને દુઃખ આપે તો દુઃખ. આના જેવા દયાળુ પરમ પિતા માતા હિતકારી આપણું આ જગતમાં કોઈ નથી. ભગવાન જેવા હિતકારી કોઈ નથી. ભગવાનના સત્પુરુષ અને નિસ્વાર્થી સંતો સિવાય હિતકારી આપણું કોઈ નથી. એની પાસે જઈએ, એ જે આપે, ક્યારેક કારેલાનો પ્રસાદ આપે, ક્યારેક મહેસૂબ આપે, એને જે નક્કી કર્યું હોય આપે, અને આપે આપણે મંજૂર છે લઈ લઈએ તો ભગવાન આપણી પર બહુ રાજી થાય. માટે ભગવાનની પાસે દાદા ખાચર જેમ રહ્યા એમ રહેતા શીખવું. દાદો એક દિવસ રડતો ભગવાન સ્વામીને બેઠા છે ત્યાં આવે છે. દાદો ફરિયાદ કરીને રોવે, દાદો ફરિયાદ, દાદા ખાચર રડે છે, રોવે પ્રભુ આ સાધુને કાઈ કોને, સાધુની ફરિયાદ લઈને ગયા છે. દાદાનો દરબાર સીધ કહે છે, 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 મારા મહારાજ સંતો નો એ છે, મારા મહારાજ સંતો નો એ છે, મારા મહારાજ સંતો નો એ છે, મારા મહારાજ સંતો નો એ. એકવાર એવી ઘટના ઘટી કે સંતો દાદા ખાચરના દરબારમાં રહેતા હતા, એમને રોટલા કરવા માટે તાવડીની જરૂર પડી. પહેલાં તો લાકડા ઉપર જ થાય ને, હમણાં અમે અહીંયા આગળ આપણી વાડીમાં મકાઈ ઉત્સવ કર્યો હતો લાકડા ઉપર અઠવાડિયા પહેલાં,
જે જગ્યાએ મહારાજને પહેલાં અન્નકૂટ ધરાવ્યો હતો, જ્યાં આપણે સાકોત્સવ કર્યો હતો, એ જ જગ્યા અમે સંતો સંતો હતા. એટલે અમે એક દિવસ સવારમાં આવ્યા અહીં, પછી લાકડા તો ઝાડના પડ્યા જ હોય, હળગાવ્યા અને હળગાવીને મકાઈ શેકી ઠાકોરજી મહારાજને લઈને આવ્યા હતા. મહારાજને ધરાવી પછી અમે વાડીમાં બેહીને ભોજન કર્યું ત્યાં, વન ભોજન. અમે એકલા હોઈએ તો કંઈક તો કરવું કે નહીં, તમારી જેમ ક્યાંય ના જઈએ તો. એટલે અમે આમ અહીં આવીને એ ઉત્સવ કર્યો. સવારનો ટાઈમ હતો ને અચાનક કર્યું હતું એટલે કીધું નહોતું. ચંદ્રકાંતભાઈ કહેશે મને કેમ ના કીધું, હું તો અહીં હતો. પણ અમે સવારમાં અચાનક નક્કી કરી દો, ફરી કરશું ત્યારે કહેશું. હા, થયું એવું, દાદા ખાચર ફરિયાદ કરવા આવે. સંતોએ દાદા ખાચરને એમ કીધું, દાદા ખાચર અમારે તાવડીની જરૂર છે, તો તમારા દરબારગઢમાંથી તાવડી લઈ આવો, તમારે ઘેરથી તાવડી લઈ આવો. દાદા ખાચર તાવડી લેવા ના ગયા, સીધા રડવા લાગ્યા. રોતા રોતા મહારાજ પાસે જઈને મહારાજને કહે છે, મહારાજ આ તમારા સાધુને કંઈ સમજાવો. મહારાજ કે આટલું બધું રડે દાદો ખાચર એટલે કંઈ દુઃખી થયા હશે, અમારા સાધુએ શું કીધું. અને સાધુમાં બધા સાધુ તો એક સરખા ના હોય ને, કોઈ આકરા સ્વભાવના હોય, કોઈ વઢી દે તો કે મારા મારા સાધુ તને વઢ્યા દાદા, કોઈ સાધુએ તને કંઈક મારી દીધું, કોઈ સાધુએ તને કંઈ કહી દીધું, કેમ દુઃખી થયો આટલો. દાદો ખાચર કે પ્રભુ તમારા સાધુને કંઈ સમજાવો ને, થોડું સમજાવો ને, શું પણ અમારા સાધુએ કંઈ ખોટું કર્યું. મહારાજ તમારા સાધુ એ હું એટલા માટે કહું છું પ્રભુ કે છે તો આપણા સાધુ, પણ મેં તમારા સાધુ એટલે કીધું કે તમારા સાધુ મને એમ કહે છે કે તમારા દરબારગઢમાંથી તાવડી લઈ આવો, તો મહારાજ મેં કોઈ દિવસ મારો દરબારગઢ છે એમ કીધું છે? મેં કોઈ દિવસ એવું રાખ્યું છે કે આ ઘર મારું છે? મેં એવું કોઈ દિવસ કોઈ જગ્યાએ ક્યારેય પણ મારા વાણીમાં વર્તનમાં જીવનમાં અંગત ખૂણામાં કોઈ જગ્યાએ ક્યારેય પણ એવું માન્યું છે પ્રભુ કે આ તમારું સંતો સિવાય મારું છે? હું તો પહેલેથી કહેતો આવ્યો છું, દાદો ખાચર તો ચાકર છે, દાદો ખાચર તો આ દરબારગઢનો ચાકર છે, બાકી માલિક તો મહારાજ તમે ને સંતો છો. આ દાદા ખાચરની સમજણ હતી, વિચારો તમે. હું તો ચાકર છું, નોકર છું, આની અંદર રહ્યો છું, તમે મને રોટલા આપો છો એ ખાઉં છું. 1200 વીઘા જેની જમીન હોય, 12 ગામની અંદર જેનું રાજ હોય, એવો એક રાજકુંવર એમ કે મારું કશું જ આ દરબારગઢની અંદર નથી, હું તો ચાકર છું, બાકી માલિક તો મહારાજ તમે ને સંતો છો. એ દાદા ખાચરનું સમર્પણ કેવું હશે? ત્યારે દાદા ખાચર 18 વર્ષની ઉંમરે 1876 સાલનું પહેલું વચનામૃત જ્યારે બોલાય છે, વચનામૃત ગ્રંથ, ત્યારે દાદા ખાચરની ઉંમર 18 વર્ષની હતી. 1856માં એમનું પ્રાગટ્ય છે, 1866 ને 1876માં વચનામૃત બોલાવવાના શરૂ થયા. અને વચનામૃતની અંદર દાદા ખાચરનું નામ જેટલી વાર લખાણું છે એટલી વાર કોઈ ભક્તનું લખાણું નથી, કારણ કે પ્રથમના 78 વચનામૃત, મધ્યના 67 વચનામૃત અને અંત્યના 39 વચનામૃત આ ગઢપુરના છે. આ બધા જ વચનામૃતમાં દાદા ખાચરના દરબારમાં, દાદા ખાચરના દરબારમાં, દાદા ખાચરના દરબારમાં. પાછું એ સિવાય વચનામૃતની અંદર દાદા ખાચર આવતા હોય, મહારાજ કે દાદા ખાચરને વિશ્વાસનું અંગ, દાદા ખાચરને અમારી પ્રશંસા કરવી એ અંગ, દાદા ખાચરના પરિવારને અમને રાખવાનો ખપ, આવી વાતો આવતી હોય એવું તો પાછું જુદું. તો આટલું બધું દાદા ખાચર પ્રત્યે મહારાજને જો વાલ હોય એ ક્યારે હોય, આટલું સમર્પણ હતું ત્યારે હોય. ઘણી વખત આપણે એવું વિચારીએ, ભગવાનને સંતોને આ ભક્ત બહુ વાલા છે, મારે મારી પર એટલું બધું વાલ કેમ નહીં દેખાતું હોય. જોકે ભગવાનને સંતો એટલા સ્થિર હોય કે અંતરની અંદર જે ગ્રાફ કરી રાખેલો હોય ને એને કોઈથી બહાર પ્રગટ ના થવા દે, કારણ કે એમાં સમાજનું હિત છે. અમે કોઈ સદગુરુ પાસે રહેતા હોઈએ તો અમે 50-60-70 શિષ્યો હોઈએ સાધુ થયેલા, તો અમે 70-70-80 સાધુ થયેલા હોઈએ તો સદગુરુ માટે તો બધા સમાન છે, પોતાના પુત્રો સમાન છે બધાય. પણ અંતરની અંદર એમને ખબર હોય કે મારે માથાની જરૂર પડશે તો આપશે, આ થોડો હોઈ જશે, આ જાગશે, આ મારા વચન પ્રમાણે વર્ષે આટલો નહીં વર્તે, બધી ખબર હોય ને મોટા પુરુષોને. પણ બહાર ઝડકવા ના દે, એ ગ્રાફ અંદર રાખે. ભગવાનને સાધુનું એવું છે, તમે અહીં આટલા બેઠા છો, બધા હરિભગત છો, પણ બધાનું લેવલ એક સરખું હોય, બધાની સમજણ એક સરખી હોય,
બધાનું સમર્પણ એક સરખું હોય, બધાની ભક્તિ એક સરખી હોય, બધાનો ધર્મ એક સરખો હોય? ના, કોઈ દી ના હોય. આટલો સમુદાય બેઠો હોય તો આમાંથી કોઈક એવા હોય કે રાત્રે 2 વાગે જરૂર પડે ને તો 2 વાગે આવીને ઉભા રહે, એવા હોય. કોઈક એવા હોય કે એને આવવું છે પણ એની પાસે પરિસ્થિતિ ના હોય, ના પહોંચી શકે. કોઈક એવા હોય કે એને ગમે એવી પરિસ્થિતિ થાય તો ભગવાનને સાધુને છોડી ના શકે. કોઈક એવાય હોય કે કંઈ નહીં, ભગવાનને સાધુને તો ઘણાય મળશે, આવે આપણે શું. એવું હોય સમજણ દરેકની. ધર્મ નિયમ પાડવામાં પણ બધા જુદા હોય. કોઈક એવા હશે જેને રોજની પૂજા કરે વિના ચાલે જ નહીં, અને ઘણા એવા હશે કે પૂજા ના કરી તો કંઈ નહીં. દરેકની સ્થિતિ જુદી જુદી હોય, પણ આપણે અહીં બેઠા હોઈએ બધા તો આ હરિભગતની સભા કહેવાય. અમે અહીં આટલા સાધુ છીએ તો બધા લાલ કપડાવાળાને ખરખા જ દેખાઈએ છે ને, પણ પાંચે પાંચની સ્થિતિ જુદી હોય. અમુક બધું સમાન હોય, ધર્મ નિયમ અમારા સમાન હોય, રહેવાનું બધું સમાન હોય, પણ નિષ્ઠા, નિશ્ચય, અમુક પ્રકારની સમજણ, એ દરેકનું લેવલ જુદું જુદું હોય. કોઈ દિવસ એક સમાન ના હોય, કોઈનું એક સમાન ના હોય, બધાનું જુદું હોય. અને છતાં પણ ભગવાન આપણને એક નજરે જોવે, પણ અંતરની ચોપડીમાં તો ભગવાન લખી રાખે. એ તો એટલું તો ભગવાનને ભેદભાવ રાખવો પડે, નહીં તો વધીએ જ નહીં આપણે કોઈ દી. આપણને ભગવાન કહે ચાલો દાદા ખાચરના જેટલા માર્ક એટલા તમારા માર્ક, તો આપણે કેદી આગળ જઈએ યોગેશ ભગત? એટલે કહેવું પડે કે દાદા ખાચર જેવું થવામાં આટલી કચાશ છે હજુ. અમને એવું કહી દે મહારાજ કે જેવા મુક્તાનંદ સ્વામી એવા તમે, તો અમે કેદી આગળ જઈએ. પણ અમને મહારાજ એમ કે મુક્તાનંદ સ્વામી જેવા થવામાં હજુ આટલું બાકી છે, એટલે આપણને લાગે કે ના હજુ આપણે આ ચડવાનું છે. એટલે આપણને ભગવાન જણાવવા ના દે, પણ હૃદયમાં તો લખેલું હોય ભગવાનને દાદા ખાચર જેવા ભક્ત થવું. મહારાજ કહે છે દાદા તું રોવે છે મને ખબર છે, તે તારો દરબારગઢ નથી રાખ્યો કોઈ દી, તો મહારાજ તમારા સાધુને સમજાવી દો મને કોઈ દિવસ એવું ના કહે કે તમારો દરબારગઢ. મને તમારા સાધુ કાં તો એવું કે અમારા દરબારગઢમાંથી તાવડી લઈ આવો, અને કાં તો મને એવું કે આપણા દરબારગઢમાંથી તાવડી લઈ આવો, પણ મને એવું ના કે તમારા ઘેરથી આ લઈ આવો. બોલો હવે શું થશે તમારું? તમને સંતો એવું કહેશે તમારા ઘેરથી તો તમને રોવું આવશે, કે તમને એવું કહેશે કે આપણે ઘેરથી, જો તમે કીધું કે આપણે ઘેરથી તો સંતો એવું કહેશે, અથવા એવું કહી દે કે અમારું ઘર ચાલો ખાલી કરો, તો દાદા ખાચર જેવું થવું અઘરું છે, પણ આપણને સમજણ આપે છે. બધાને આવું થઈ જ જાય એવું નથી. અને આ તો એક શબ્દ પ્રયોગ છે, કંઈક તમારે ઘેરથી લાવો એટલે કંઈ તમારે ઘેરથી સાધુએ માગ્યું કે તમારે ઘેરથી લાવો, એટલું જ બહુ મોટું ભાગ્ય છે આપણું કે માગ્યું. પણ દાદા ખાચરની સમજણ એવી હતી કે મારે મારું કરીને કશું રાખવું નથી, મારી સંપત્તિ ભગવાનને સાધુ, અને આ જેટલી સંપત્તિ દેખાય એ ભગવાનને સાધુની. કેટલું સરસ દાદા ખાચરની સમજણ કેવી હતી, મારી સંપત્તિ ભગવાનને સાધુ, અને ભગવાનને સાધુનું આ બધું. એટલે એને કોઈ દી વજન નહોતું લાગતું, માથા ઉપર ભાર નહોતો રાખ્યો એટલે વજન નહોતું, બધું ભગવાનના માથે છોડ્યું હતું. દાદા ખાચરની આવી સમજણ જોઈને મહારાજ બહુ રાજી થયા. પછી થોડો સમય થયો, ચાતુર્માસ આવ્યો, 20મી જુલાઈએ આવે ચાતુર્માસ, 20મી જુલાઈએ, આજથી 1 મહિનો ને 10 દિવસ લગભગ હશે, 20મી જુલાઈએ ચાતુર્માસ ચાલુ થાય છે. ચાતુર્માસ પવિત્ર ત્યાં આવ્યો, સંતોએ તપ કરવા વધાવ્યો, ધારના પારના કરે નીત, રસોઈ આપે દાદો નીત પ્રીત. ચાતુર્માસની અંદર 4 મહિના ભગવાનનું ભજન કરવું જોઈએ, તપ કરવું જોઈએ. સંતો તપ કરે અને તમારે ભજન કરવાનું. ધારના પારના નામનું વ્રત આવે, ધારણા પારણના વ્રત એટલે ધારણાના દિવસે ટોટલી નકોડો ઉપવાસ કરવો. હમણાં જ કોઈ ભક્તે પૂછાવ્યું હતું નકોડા ઉપવાસ, પાણી સિવાય આખા દિવસમાં કશું જ ના પીવો, સાદું પાણી એ સિવાય કશું જ ના પીવો અને કશું જ ના ખાવ, એને નકોડો ઉપવાસ કહેવાય. એવો ઉપવાસ એક દિવસ કરવાનો, અને બીજે દિવસે 1 વખત અનાજ જમવાનું. સવાર સાંજ જરૂર પડે તો ફ્રૂટ છે, દૂધ છે, એવું કંઈ લેવું હોય તો લેવાય. અને આજના યુગ પ્રમાણે કદાચ 2 વખત અનાજ લેવું પડે બીજે દિવસે, સવારે સાંજે, સવારમાં બ્રેકફાસ્ટ લંચ જેવું લઈ લે, સાંજે ડિનર લે,
તો ચાલે, પણ એક દિવસ તો નકોડો ઉપવાસ કરવો જ પડે. એક દિવસ નકોડો ઉપવાસ કરો એને ધારનું કહેવાય, અને બીજે દિવસે તમે જમો એને પારનું કહેવાય. એવું ધારનું પારનું 30 દિવસ કરો ત્યારે એક વ્રત કર્યું કહેવાય. એક મહિનાનું એક વ્રત. ચાતુર્માસમાં કેટલા મહિના હોય? 4. એટલે 4 મહિના ધારના પારના કરો તો કેટલા વ્રત કરે કહેવાય? 4. તો આ બધું થઈ શકે. એવું નહીં સાધુથી જ થાય, તમારાથી પણ થાય. એક મહિનો કરો તો થાય. એકટાણું થઈ શકે, એકટાણું કરો. કંઈક ફરસાણ ના જમવું એવો નિયમ લો, મિષ્ટાન નહીં જમવું એવો નિયમ લો, જે ભાવતું હોય એવું છોડવું. ચા પીતા હોય ચા નહીં પીવું 4 મહિના એવો નિયમ લો. કોફી પીતા હોય તો કોફી નહીં પીવું 4 મહિના. એક મહિનો લો, શ્રાવણ મહિનો હોય એમાં નિયમ લો. મન સાથે લડવાનું, પણ જે ના ભાવતું હોય ને એ નહીં છોડવાનું. હવે જ્ઞાન કારેલાનું શાક ભાવતું જ ન હોય કેમ? ચાતુર્માસમાં આપણે કારેલા ખાવા જ નહીં જાઓ. તો ભાઈ તને ભાવતા જ નથી તો એમાં હું નિયમ લીધો? પણ જે ભાવતું હોય, મરચાના ભજીયા ગરમ ગરમ જોતા હોય ને, તો પછી નિયમ લેવો પડે કે 4 મહિના મરચાના ભજીયા નહીં, 4 મહિના ફરસાન નહીં, 4 મહિના મિષ્ટાન નહીં. પહેલાં એક મહિનાનું રાખવાનું, પછી ધીરે ધીરે એક્સટેન્ડ કરવાનું. આ મન છે ને બહુ અઘરું છે. મન તમે જોયું છે કોઈ? બોલો, જોયું છે? આટલી બધી સુર સ્વામીએ કથા કરી મન ઉપર, તો એ ના જોયું? મન ના જોયું? મન જોયું? મનુ કદા મન જોયું? તમે ના જોયું? એ કાકા જોયું? મન નથી જોયું? હા, તો મનને જોયું જ નથી તો મનને મારવાનું છે કેવી રીતે? મન છે ને એવું છે, દેખાતું નથી, દેખાતું નથી પણ અનુભવાય છે. એ શું કરે છે? એક્સપિરિયન્સ આપણને અનુભવાય છે. જો તમારા મનથી આવે થઈ ગયું કે દર શનિવાર મંદિર પહોંચી જવું, એ નક્કી કોને કરી દીધું છે? આપણે કીધું, મેં નક્કી કર્યું, પણ એ કરાયું કોને? મને. તમે કથામાં બેઠા છો અત્યારે બધાય, એ મને નક્કી કરાવ્યું છે એટલે બેઠા છો. પણ મન સાથે જો મન અત્યારે થોડુંક ઊંચું થાય કે કથામાં બેઠા છે, આ ફોન ક્યારનો આવે છે, બિઝનેસ લેવાનો છે, જતો રહેશે, હમણાં કથા પૂરી થાય એટલે કરું હમણાં, પણ આ સ્વામી તો અટકતા જ નથી ને, ફોન પર ફોન આવે છે, ચાલો ને હવે સ્વામી તો કઈ કઈને આજ કહેવાના છે ને બીજું શું કહેવાના છે, કાલે સાંભળશું, હાલો બહાર જવું થોડી વાર. કોણ લઈ જાય? મન. મન એવું છે, દેખાતું નથી પણ રમાડે છે બધાને. હવને રમાડે, હવને રમાડે. એટલે ગુણાદિતાનંદ સ્વામી કે કેટલાકને મન રમાડે છે અને કેટલાક મનને રમાડે છે. આપણે સત્સંગ કરીને મનને રમાડતા થઈ જવાનું છે. અત્યાર સુધી મન રમાડે છે આપણને, હવે સત્સંગ કરીને આપણે એવા થવાનું છે કે આપણે મનને રમાડીએ. હા હા, તને હમણાં ફોન તાર કરવો છે ને? હમણાં કરું છું, બેઠા રહે, હમણાં કરું છું, જો થોડી વારમાં હમણાં કરી દઉં. આમ કરીને મનને રમાડવું પડે, અને એવી રીતે મનને રમાડીએ ને ત્યારે મન આપણને ભગવાન ભજવા દે, નહીં તો મન તો ભૂત જેવું છે, ભગવાન ભજવા દે એવું નથી. હમણાં પૂજ્ય સુરત સ્વામીએ બહુ સરસ કથા કરી છે એની ઉપર, સાંભળજો બધાય. હમણાં પાછલા ભાગો બધા મન ઉપરના જ છે. ધારણા પાળના વ્રત ચાતુર્માસમાં સંતો કરે. 20 જુલાઈથી શરૂ થશે ને ત્યારે અહીં સંતો કરશે ધારણા પાળના, જેવી તાસીર બધાય કરે એવું ના હોય. મારે જેવો થોડો જાડો હોય અને થાય જ, પછી તો કોઈક એવા હોય અશક્ત એ ના થાય. પણ ગુરુજી પાસે પાછું જાતે નિયમ ના લેવાય, ગુરુજી કહે એટલું થાય. એક મહિનો કહે તો એક મહિનો, કે બે મહિના કહે બે મહિના થાય, 4 મહિના કોઈને શ્રદ્ધા હોય તો આપણે કે મને 4 મહિનાનો નિયમ આપો, અને એમને ઈચ્છા હોય કે સારું 4 મહિના કરો, 4 મહિના ધારણાપારના થાય. પછી ધારણાપારના સંતો કરે ને ત્યારે પારનાના દિવસે રસોઈ આપવાની હોય. આ અમારા સ્વાર્થની વાતો જ અમે તમને કરીએ, સમજાયું તમને? તમે રસોઈ આપો તો અમને કંઈ મળે ને હરખું ખાવા. પારનાના દિવસે રસોઈ આપવાની હોય. આ એકાદશી હોય, પછી એકાદશીનું બારસ હોય ને, ત્યારે બારસને દિવસે સંતોને બ્રાહ્મણોને જમાડવાનો મહિમા. કારણ કે એકાદશી એટલે નકોડો ઉપવાસ કર્યો હોય સંતોએ, ભક્તોએ કર્યો હોય તો ભક્તોને જમાડવાનો મહિમા. પણ હવે તમે કોઈ દાન લો નહીં, તમને દાનનું પચે નહીં, અમે તો બધા દાન પર જ જીવવાવાળા, ડોનેશન બોક્સ, જ્યારથી ભગવું પહેરીએ ત્યારથી ડોનેશન બોક્સ. પણ ધારનું કર્યું હોય, ઉપવાસ કર્યો હોય સંતો ભક્તોએ, તો એને જમાડવાનો મહિમા છે. મહારાજને થયું કે આટલા બધા સાધુઓ છે અને પારનાની રસોઈ અહીંયા આગળ રોજ થાય તો દાદાને કેટલો બધો ભીડો પડે, ખર્ચો કેટલો થાય. એટલે મહારાજ કે કામ કરું,
મહારાજે બધા હરિભક્તોને ગામે ગામ પત્ર લખાવવાનું નક્કી કર્યું કે જે હરિભક્તોને રસોઈ દેવી હોય, અમારા સાધુ તપ કરવાના છે, પારણાની રસોઈ દેવી હોય એ હરિભક્તો રસોઈ દેજો. હવે ધારના પારના 12 તો 15 દિવસે એકવાર આવે અને ધારના પારના કરે તો મહિનામાં 15 પારના આવે. તો 15 પારના આવે તો 15 રસોઈ ક્યાંથી લાવવી? દાદો ખાચર જ રસોઈ દે દે કરે તો એને તો આમેય ભીડો પડતો હોય. એક ઘરમાં રહેવાનું હોય તો એને ખર્ચો આવતો જ હોય ને, એને જ ખર્ચો આવે જ. આજે સંતોને માની લો, આજે ભક્તો આટલા થઈ ગયા, ધીરે 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 ભક્તો બધા સેવામાં જોઈન્ટ થાય ને બધાને ખબર પડે કે આવી સેવા થાય, સંતો માટે શાક લઈ જવાય, ફ્રૂટ લઈ જવાય, આ લઈ જવાય, સંતોને સીધા સામાનની જરૂર હોય તો પૂછાય, એ બધી ધીરે ધીરે બધાને ખબર પડે. નવા હોય એને ખબર પણ ના હોય. તો જે હરિભક્તો 2 કે 3 ઓળખતા હોય તો જાજુ તો એને જ લાવવાનું થતું હોય. સંતોને જરૂર પડી આ સીધું જોઈએ છે કે આ જોઈએ છે કે આ જોઈએ છે તો એને જ કહેતા હોય કે આ લઈ આવજો, એ જ લાવતા હોય. તો એવા 2 કે 3 જ હરિભગત હોય અને સાધુ અહીં 50 રહેતા હોય તો શું થાય? મન કહો શું થાય? 3 જ હરિભગત હોય, 4 જ હરિભગત હોય, 50 સાધુ રહેતા હોય તો અમારે તો પાણીના ગેલન કેટલા વપરાય? એક સાધુ નાહવા જાય તો તમારા 4 ઘર ચાલે, તમારા 4 ઘર ચાલે. એક અમે 5 સાધુ રહીએ ને, અમે પાણી વાપરીએ ને, એમાં તમારા 5 ઘર ચાલે એક મહિનામાં. એટલું પાણી, કારણ કે અમારે પવિત્રતા જેટલી આટલું મોટું ધોત્યું પલાળો ત્યાં પૂરું થઈ જાય. સાધુને રાખવા સહેલા નથી, એનો ભીડો વીઠો સહેલો નથી. હા, સાધુ સાધુ જ જીવન જીવતા હોય પણ અમારી પવિત્રતાના અમુક નિયમો એવા હોય કે જે ભીડો બહુ સમર્પિત ભગવાનના ભક્તોને બહુ મહિમાવાળા હોય એ ખમી શકે. અને એવા ખંભાવાળા ભગવાનના ભક્તો હોય છે, એના કારણે જ ભગવાનને સાધુને રાખવા સહેલા નથી, બહુ અઘરું છે. પણ જે ભક્તો સમર્પણથી પોતાનું સમર્પણ આપીને રાખે છે ત્યારે ભગવાનને સાધુ રહી શકે છે, નહીં તો ના રહી શકે, બહુ અઘરું છે. સાધુને પારનાની રસોઈ પાકી આપવાની મહારાજે પત્ર લખાવવાના શરૂ કર્યા એટલે તરત જ દાદા ખાચર દોડતા આવ્યા. જીવબાન લાડુબાએ કહેવડાવ્યું, મહારાજ કોઈની પાકી રસોઈ બહારથી લેવાની નથી. જ્યાં સુધી ચાતુર્માસના 4 મહિના સાધુઓ અહીં છે ત્યાં સુધી ધારના પારનામાં પારનાની બધી જ રસોઈ અમારે ત્યાંથી પાકી લેવાની છે. ત્યારે મહારાજ બહુ રાજી થયા. શું દાદા ખાચરને આ પરિવારનું સમર્પણ છે! મહારાજ અતિશય રાજી થયા. પારનાની રસોઈ કરે પાકી, દાદાની માતૃશ્રી થાય રાજી, અમારે ગેર સંતો જ ક્યાંથી? મહારાજ લાવ્યા મુક્ત અક્ષરમાંથી. પારનાની રસોઈ કરે પાકી, પારનાની રસોઈ કરે પાકી, દાદાના માતૃશ્રી થાય રાજી, દાદાના માતૃશ્રી થાય રાજી, અમારે ઘેર સંતો જ ક્યાંથી? અમારે મહારાજ લાવ્યા મુક્ત અક્ષર માંથી, મહારાજ લાવ્યા મુક્ત અક્ષર માંથી, મહારાજ લાવ્યા મુક્ત અક્ષર માંથી, મહારાજ લાવ્યા મુક્ત અક્ષર. દાદા ખાચરના પરિવારની એવી સમજણ હતી કે આ સંતો અમારા દરબારગઢમાં હોય જ ક્યાંથી? કરોડો રૂપિયા ખરતતાય ગુણાતીતાનંદ સ્વામી કે આવા સાધુ ન મળે, કરોડો રૂપિયા ખરતતાય આવી વાતું ન મળે, કરોડો રૂપિયા ખર્ચતા પણ આવા શાસ્ત્ર ન મળે, કરોડો રૂપિયા ખરતતા પણ આવી સભા ન મળે. સ્વામીએ વાતોમાં કીધું. એ પરિવારની સમજણ કેવી હતી એ નિષ્કુળાન સ્વામી પુરુષોત્તમ પ્રકાશમાં લખી છે. 2-4 કડીઓ આપણે ગાઈ લઈએ અને પછી કથાને આપણે પૂર્ણ કરીશું. સંત જમે તે ભેડો હું જમું રે, સંત ભમે તે કેડે હું ભમું રે, સંત જમે તે ભેડો જોઈને ગાજો મજા આવશે, સંત ભમે તે કેડે હું ભમું રે, સંત દુખાને હું દુખાનો રે, સંત દુખાને હું દુખાનો રે, વાત સત્ય જન જાનો રે, વાત સત્ય જન જાનો રે, સંત હું ને હું તે વળી સંત રે, શ્રીમુખે કહે ભગવંત રે, સંત હું ને હું તે વ
વળી સંત રે શ્રીમુખે કહે ભગવંત રે સંત માનજો મારે મોરા તેરે સંત માનજો મારી મૂરતી રે એમાં ફેર નથી એ કરતી રે એમાં ફેર નથી એ કરતી રે હ સંત ને જમાડશે જે હરે મોટા સુખ ને પામશે તે હરે હ સંત ને જમાડે જોરે 36મો મોટા સુખ ને પામશે તે હરે બીજા જગત ના જમાડે કોડ રે બીજા જગત ના જમાડે ક્રોડ રે તોય આવે નહીં એની જોડ રે તોય આવે નહીં એની જોડ રે એને પૂજી ઓડાડે અંબર રે વળી પાય લાગે જોડી કર રે એને પૂજી ઓડાડે અંબર રે વળી પાય લાગે જોડી કર રે તે તો જન જાય બ્રહ્મ મોલ રે તે તો જન જાય બ્રહ્મ મોલ રે એ સત્ય માન જો છે મારો કોલ રે 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 સદગુરુ નિષ્કુળાન સ્વામીએ પુરુષોત્તમ પ્રકાશની અંદર પ્રકાર 36 અને પ્રકાર 41માં કડીઓ લખી છે સંત જમે તે ભેળો હું જમું રે સંત ભમે તે કેળે હું ભમું રે જે ભગવાનનો સાચો સાધુ છે જે અંતરમાં ભગવાનને અખંડ રાખે છે જેના જીવમાં જગતની અંદરથી કોઈ પદાર્થ પોતા માટે જોઈતો નથી જેને કેવળ જીવનું કલ્યાણ જ કરવું છે એવા સાચા સાધુ જેને મળે ત્યારે ભગવાન એમ કહે છે કે એવા સંત મળ્યા એટલે હું પોતે જેને મળ્યો છું જેને સંત સંત હું અને હું તે વળી સંત એમ શ્રીમુખે કહે ભગવંત સંત માનજો મારી મૂર્તિ એમાં ફેર નથી એક રતિ વાર પણ એમાં ફેર નથી સંત જમે તે ભેળો હું જમું સંત ભમે તે કેળે હું ભમું સંત દુખાને હું દુખાનો સંત દુખાઈ જાય તો હું દુખાઈ જઉં છું મહારાજ કે એક વાત સત્ય જન જાણો આ વાતને સાચી જાણજો એહ સંતને જમાડશે જે મોટા સુખને પામશે તે એવા સાધુને જે જમાડશે બહુ મોટા સુખને પામશે એક નાની કથા છે કે એકવાર સંતો ફરતા ફરતા મચ્છુ નદીના કિનારા બાજુના ગામડાઓમાં ફરતા હતા અને એક ખેતરની અંદર સંતો જઈને બેઠા એ ખેતરવાળો જે પટેલ હતો એને સાધુને જોયા એના મામા હતા એ સત્સંગી હતા એને એમ થયું મારા મામાના સાધુ છે સાધુને જમાડ્યા થોડો સમય થયો એ પટેલનો અંતકાળ આવ્યો જમદૂત લેવા માટે આવ્યા કારણ કે ભગવાનનો ભગત હતો નહીં પોતાના મામાના સાધુ જાણીને જમાડેલા અને જમદૂત લેવા આવ્યા જમદૂત જમપુરીમાં લઈ ગયા ત્યાં આગળ એનું ખાતું ખોલવામાં આવ્યું જોવામાં આવ્યું અને કઈ કઈ સજા કરવાની છે કયા કયા પાપ જે જે પાપ કર્યા છે એની સજા આપવાની છે તો અને કયા પાપ કર્યા છે કઈ સજા જેવો ચોપડો ખોલ્યો ઘણું બધું પાપ કરેલું હતું એમાં બે સાધુને જમાડેલા આટલું પુણ્ય નીકળ્યું એટલે યમરાજાએ જોયું આ ભગવાન સ્વામિનારાયણના પવિત્ર સાધુને જમાડ્યા છે આને જમપુરીના હોય આને સ્વર્ગમાં મૂકી આવો એને સ્વર્ગની અંદર દેવતા કરવામાં આવ્યો એક વિમાન આપવામાં આવ્યું પોતાનો મહેલ આપવામાં આવ્યો અપ્સરાઓ આપવામાં આવી પછી તો લહેર કરે સ્વર્ગની અંદર તો એ જ કરવાનું ત્યાં માળા નથી કરવાની સ્વર્ગમાં કથા નથી કરવાની સ્વર્ગની અંદર ભજન નથી થતું એટલે સ્વર્ગમાં તો જવાય નહીં જેને નથી જ્ઞાન એ લોકો સ્વર્ગમાં જાય જેને નથી જ્ઞાન એ જ સ્વર્ગમાં જવાનું ઈચ્છે સ્વર્ગની અંદર તો એવું કીધું શાસ્ત્રમાં મહાભારત આદિકમાં ભાગવત આદિકમાં ને શ્રીમદ સત્સંગી જીવન આદિકમાં ને વચનામૃત આદિકમાં કે ભગવાનના ધામ આગળ સ્વર્ગ તો નરક જેવું છે પાયખાના જેવું છે ટોયલેટમાં આપણને બેહાડી રાખ્યા હોય તો ગમે સ્વર્ગને ભગવાનના ધામ આગળ એવું કીધું છે ભોગ ભોગવવાના છે ત્યાં બીજું કંઈ ભગવાનનું ભજન કે શાંતિ નથી દુઃખ દુઃખ ને દુઃખ જ છે સ્વર્ગની અંદર પુણ્ય ખૂટે એટલે પાછું મૃત્યુલોકમાં જ આવવાનું છે સ્વર્ગમાં પુણ્ય ખૂટી જાય એટલે પાછો મૃત્યુલોકમાં જ આવવાનું છે પણ ભગવાનના ધામમાં ગયા પછી ક્યારેય પાછું નથી આવવું પડતું પણ જેને જ્ઞાન નથી એવું વિચાર એક સ્વર્ગસ્થ આપણે તો અક્ષરધામ નિવાસી ગોલોક ધામ નિવાસી વૈકુંઠ ધામ નિવાસી
ભગવાન સ્વામિનારાયણને ભજે છે અક્ષરધામમાં જશે, ભગવાન કૃષ્ણને ભજે છે ગોલોકમાં જશે, રામચંદ્રજીને ભજે છે વૈકુંઠમાં જશે, એવા ધામોમાં જવાય, સ્વર્ગમાં ના જવાય, મફતમાં લઈ જાય તોય ના જવાય. કોઈ દી સંકલ્પના કરો કે મારા પુણ્યના પ્રતાપે હું સ્વર્ગમાં જઉં. આપણે ઈચ્છા એવી કરવી ભગવાનના ધામમાં જવું છે, અને અક્ષરધામ જવું, શ્રેષ્ઠ ધામ એકય નથી, ત્યાં પહોંચવું. આ બધા ભીડામાં આવે એટલે ત્યાં જ જવાય ને. પેલો સ્વર્ગમાં તો પહોંચી ગયો, પછી સ્વર્ગમાં બેઠો હોય બારીએ બેહવાનું, પવન ખાવાનો, એમાં છે ને વિમાનો નીકળે ત્યાંથી. આમ ત્યાં બેઠો બેઠો વિચારે, હજુ આનાથી ઉપર કાંઈ વિમાન જાય છે કંઈક છે? એને બીજા દેવોને પૂછ્યું, ભાઈ આ વિમાનો હાના જાય છે? અહીં કોઈ દી અહીં હોલ્ટ કરતા નથી, ઊભા નથી રહેતા. તો કે આ તો ડાયરેક્ટ, આ પ્લેન તો ડાયરેક્ટ છે, વાયા ના થાય. કયા છે? અક્ષરધામના પ્લેન છે. ભગવાન સ્વામિનારાયણ પોતાના ભક્તને અક્ષરધામમાં લઈ જાય ને, એ બધા વિમાન અહીંથી નીકળે છે. ઓલો કે મારે ધામમાં જવું છે. ઓલા બધા દેવતા કે બેસ, ધામમાં જવાતું હશે, અહીં લેર કર, ઇંડોડા ઘાટે ઈચક, અહીંયા અપ્સરાઓ છે, આ વિમાન છે, ફર, લેર કર, અહીં કાંઈ અહીંથી ધામમાં ના જવાય. તો ધામમાં જવું હોય તો એ તો તારે મનુષ્ય લોકની અંદર ન્યા જઈને કથા વાર્તા સાંભળીને હારા ભગત થવું પડે તો ધામમાં જવાય. અહીંથી ધામમાં, અહીંથી આ એરપોર્ટ પરથી એકે પ્લેન ધામમાં જતું નથી. આ તો ગભરાનો, મારે તો જવું જ છે. તો કે એક કામ કર, તારા મામા સાધુ છે, વિજ્ઞાનદાસજી સાધુ થયેલા, એ એના મામા થતા હતા. એ સાધુ થઈ ગયા હતા, પછી રત્નાભાઈ એનું નામ હતું, ધોલેરાની અંદર સ્વામી હતા. અને આ દેવ રાત્રે આવે અને ધોલેરામાં એને બૂમ પાડે, રત્ના મામા, ઓ રત્ના મામા, રત્ના મામા, ઓ રત્ના મામા. હવે અમારે સાધુને શું હોય? નદીનું મૂળ ને સાધુનું કુળ, કોઈ દી પૂછાય નહીં. તમે માની લો કોઈ સાધુ થતા પહેલાં એને મળેલા હો તો પછી એ સાધુ થઈ જાય, પછી એને પાછલી વાતો કોઈ દી યાદ ના કરાય, એને પાછલા નામથી કોઈ દી બોલાવાય નહીં, કોઈ દિવસ એને પાછલું કશું યાદ જ ના કરાય કે તમે શું ભણતા હતા. સાધુને કોઈ દી ના પૂછાય તમે શું કરતા હતા, તમારા પપ્પા મમ્મી શું કરતા હતા, એવું સાધુને ના પૂછાય. સાધુનું કુળ અને નદીનું મૂળ, જેમ નદી વહેતી હોય નદીમાં નાહી લેવાય એનું મૂળ જોવા ના જવાય, એમ સાધુ વાતો કરતા હોય એમાં સ્નાન કરીને પાવન થઈ જવાય. બાકી એ સાધુ ક્યાંથી સાધુ થયો, કયા ગામનો હતો, પટેલ હતો, બ્રાહ્મણ હતો, આવું સાધુને ના પૂછાય. અને સાધુ કોઈ દી એવું બોલે પણ નહીં, એવું બોલે સાધુ હોય પણ નહીં. સાચો સાધુ ના હોય, સાધુ ના કે અમારા કાકા છે, સાધુ ના કે અમારા મામા છે. સાધુના મોઢામાંથી શબ્દ કેવો લાગે, અમારા કાકા છે, અમારા મામા છે, અમારો ભત્રીજો થાય, અમારો આ થાય, અમારા હાડીનો દીકરો થાય. સાધુ સાધુ આવું ના કે. સાધુને તો સબ ભૂમિ ગોપાલ કી, બધા એના માતા પિતા, બધા એના ભાઈ બહેનો, જેટલી આ પૃથ્વી પર બધા છે બધા જ એના છે. સાધુ તો એવો થઈ જાય. રત્નામામાં રત્નામામાં પણ આ કંઈ હોંકારો દે નહીં, ખબર તો પડે ને, પૂર્વાશ્રમનું નામ હોય કે થોડો ભૂલી ગયા હોય, ખબર પડે કોઈ બોલાવે છે, પણ ખબર કે ભાને તો મરી ગયો છે, એ તો કેટલા વર્ષો થઈ ગયા. આ મામા મામા કરીને કોણ બોલાવે છે? એક દિવસ થયો, બે દિવસ થયા, છ મહિના સુધી પેલા દેવ રોજ વિમાન લઈને આવે, કોઈ દી હોંકારો દે નહીં. એ ગોપાળન સ્વામી એકવાર ધોલેરા આવ્યા એટલે વિજ્ઞાનદાસજીએ ગોપાળન સ્વામીને કીધું, સ્વામી આ કોઈ ખબર નહીં, કોઈ રોજ આ બારી પાસે આવીને રત્નામામાં રત્નામામાં કરે, હું બારી ખોલતો નથી. સ્વામી કે આજે બારી ખોલજો ને પૂછજો કોણ છે. સ્વામીના કહેવાથી સ્વામીએ બારી ખોલી, એક દેવ વિમાનમાં બેઠેલા. બોલો કે ભાઈ કેમ? મામા મારે અક્ષરધામમાં જવું છે. પણ તું કોણ? હું તમારો ભાણે જ ઓલો ખેતર ખેડતો, પણ તારું હવે દેવ થઈ ગયો ને એટલે મોઢું બદલાઈ જાય, પણ એ જ છું કે મારે અક્ષરધામમાં જવું છે. વિજ્ઞાનદાસજી સ્વામી કે કાલે આવજે, મોટી કોર્ટમાં પૂછીને કાલે આવીશ પાછો. પાછા ગયા, ગોપાળન સ્વામીને કીધું કે સ્વામી આવું છે. સ્વામી કે એને નીચે બોલાવજો, એને વર્તમાન ધરાવજો, એને ભગવાનની વાતો કરજો, અને એને એવું કહેજો કે તારું શરીર જ્યારે દેવ યોનિમાં પડશે ત્યાર પછી તું પૃથ્વી પર જન્મ પાછો સત્સંગ મધ્ય લઈશ, અહીં સત્સંગ કરીને તું ચોક્કસ અક્ષરધામમાં જઈશ. અને ત્યાર પછી એ દેવ બીજે દિવસ જ્યારે આવ્યા ત્યારે વિજ્ઞાનદાસજી સ્વામી કે ઓરવાય, ભાઈ એ વિમાન લઈને હેઠો આવ્યો. પછી સ્વામી એને કંઠી બાંધી, સ્વામીએ કીધું, સ્વામીને સ્વામીને ભજન કરજે, તારું દેવ યોનિમાં, તારો જ્યારે આ દેવના શરીરમાં છે એનું આયુષ્ય પૂરું થશે ત્યાર પછી તું સત્સંગ મધ્ય જન્મ ધરીશ, અને ત્યાર પછી સત્સંગ કરીને તું અક્ષરધામમાં જઈશ. વાલા ભક્તો યાદ રાખો, આ મનુષ્યનો જન્મ આવી સંત સભાને મંદિરમાં જે બેસવા મળ્યું છે એ દેવતાઓના જન્મ કરતાં પણ શ્રેષ્ઠ છે, એ આપણે માનવું જ રહ્યું. દેવતાઓ ધામમાં નથી જઈ શકતા, આપણે અહીંથી દેહ મૂકશું ત્યારે ધામમાં જશું. જો સાચો સત્સંગ કરીને, કદાચ કસર રહી ગઈ હશે ને તો ભગવાન ટાળશે,
કદાચ કસર રહી ગઈ હશે તો છેલ્લે રોગ આપશે, સૂર્યના લોકમાંથી કાઢશે. કદાચ કસર રહી ગઈ હશે તો ફરી તરત જન્મ સત્સંગ મધ્ય આપશે અને ફરી સત્પુરુષનો યોગ આપશે અને તરત આપણું પૂરું કરશે. પણ ભગવાનને રોજ પ્રાર્થના કરવી, પ્રભુ હવે તમારા ધામના મુક્ત સિવાય કશું જ નહીં, નહીં સ્વર્ગ, નહીં દેવતા, નહીં પુણ્ય, નહીં અમેરિકા, નહીં લંડન, હવે કોઈ દેશમાં જન્મવું નથી ને કોઈ સુખ જોઈતું નથી. હવે તો પ્રભુ બસ તમારું ધામ જોઈએ છે, તમારું સામીપ્ય જોઈએ છે, તમારા મુક્તોની મધ્ય બેસવું છે. આવું ભગવાન પાસે, ભગવાનના સત્પુરુષો પાસે, ભગવાનના સંતો પાસે માગતા રહીએ. આવું આપણને મહારાજ સદાય બળ આપે એટલું પ્રાર્થના કરીએ. છેલ્લી કડી ગાઈ કથાને પૂર્ણ કરીશું. કેસે સંત તો એ બહુ સારા રે, ખરા કલ્યાણ ના કરનારા રે. કેસે સંત તો એ બહુ સારા રે, ખરા કલ્યાણ ના કરનારા રે. એટલો જ ગુણ કોઈ ગ્રેસે રે, એટલો જ ગુણ કોઈ ગ્રેસે રે, એટલો જ ગુણ કોઈ ગ્રેસે રે, એટલો જ ગુણ કોઈ ગ્રેસે રે. તે તો બ્રહ્મ મોલે વાસ લેશે રે, તે તો બ્રહ્મ મોલે વાસ લેશે રે, તે તો બ્રહ્મ મોલે વાસ લેશે રે, તે તો બ્રહ્મ મોલે વાસ લેશે રે. દાદા ખાચરના આખ્યાનમાંથી સ્વાધ્યાય 54મો. આપણને સંતોમાં કેવું હેત છે, રોજ સંતોનો ભીડો ખમાઈ ખરો. આપણને ભગવાન કે ભગવાનના સાધુમાં કેવું હેત છે, દાદા ખાચરની જેવું છે એનું આપણે સંકલ્પ કરીએ. મારે નિત્ય સંતોની ભેગા રહી, સંતોની સેવા કરી મારા જીવનને ધન્ય બનાવવું જ છે. રોજ જે સાધુની ભેગા રહીને મારા જીવનને મારે ધન્ય બનાવવું છે, સંકલ્પ કરીએ. 55મો સ્વાધ્યાય. મને તમારું ઘર તમારે ત્યાંથી કહે ત્યારે કેવું અનુભવાય, જેમ દાદા ખાચરને કીધું ને તમારી તાવડી મને કેવું અનુભવાય, આ તમે કર્યું એમ કહે ત્યારે કેવું અનુભવાય, ત્યારે એનો સંકલ્પ કરીએ. મારું નહીં, મારા મહારાજ અને સંતો ભક્તોનું જ બધું છે. તમારે ત્યાંથી નહીં આપણે ત્યાંથી મને વધારે સારું લાગે. સંતો મને તમારું નહીં આપનું કહે તે વધારે ગમે, આવો સંકલ્પ કરીએ. આપણને મહારાજ આવું દાદા ખાચર જેવું બળ આપે એવું આપણે આ ભાગ 38માંથી શીખીએ. બોલો શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ મહાત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ. ભજે શ્રી ઘનશ્યામ મહારાજની જય.